પણ તમને ફાડી નાખે. એટલે આપ હતા પીળા રંગના સોકતા, રોટલાનો કાયર, વાણીનો કાયર અને વિચારનો કાયર. અને લોભે તો અનેક ને માર્યા છે, લાભે જેમ લાભ વધે ને એમ લોભ વધે. લાભ ને લોભ બે આમ તો સરખા સમાન શબ્દ છે. જેમ જેમ મનુષ્યને લાભ વધતો ત્યારે આપણે સત્સંગમાં જતા હોય, ભજનમાં જતા હોય, સારા કામ કરતા હોય, પણ જેમ જેમ આપણને લાભ વધે ને તેમ તેમ ધીરે 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 આપણો લોભ પણ વધતો જાય છે. અકારણે લોભ કરવો એ પીળા રંગના શોકતા છે. પડતા સંતને સંત પડારે એ મનવા નથી, મફત પ્યારા પુત્ર નું સગરસા શીશ ખાંડી ને ભોગ સાધુ ને ભરતા. ઘરની નારી ને આ દિલના જરાય નહીં દગતા, સંત ને સંતપણા રે મનવા નથી મફત માં. જન્મ મરણ ના દુઃખ તરે મનવા હોય કે પોતાના એ પુત્ર ને ખાંડડિયા કેમ ઈજા ન થાય ને એ રીતે વાણીઓ છોલતો હોય દૂધ. અને એ માણસ ને ત્યાં સાધુ મહેમાન થઈને આવે છે અને ત્યારે એ પોતાના પુત્ર ને ખાંડડિયામાં ખાંડી અને ભગવાને પ્રસાદ ધરાવે છે. આવા જે સ્પાની તમે વાત સાંભળી હશે કે પીપાને ત્યાં સાધુ આવે છે અને ઘરમાં એક ટકનું અન્ન નથી, સાધુ આવી જાય છે. આ પીપો પોતાની પત્ની સામે જોઈને કહે છે કે આપણે ઘરે સાધુ મહેમાન છે ને આપણી પાસે તો કાંઈ છે નહીં, તો આ સાધુને આપણે શું જમાવશું. કે મહારાજ એક કામ કરો, મારી પાસે હું પરણીને આવીને ત્યારની એક આ એક જ સાડી છે, તો આ સાડી તમે લઈ અને બજારમાં જઈને સાડી વેચી આવો, એનું જે કંઈ અનાજ આવશે ને એ અનાજ લઈ એની રસોઈ બનાવી અને આપણે સાધુડાને ભોગ કરી દઈશું. કે તારું શું થશે કે આપણે અનાજ ભરવાની કોઠી છે ને આમ ખાલી છે, આપણી પાસે તો અનાજ કઈ છે નહીં, પણ એ અનાજ ભરવાની કોઠીમાં હું ઉતરી જઈશ અને તમે એક કામ કરજો, તમે જ રસોઈ બનાવજો. તમે રસોઈ બનાવી અને જે આપણા મકાનમાં જ્યાં આ અનાજની કોઠી છે ને ત્યાં એને ભોજન આપજો, ના દર્શન કરી શકો. એ વસ્ત્ર વેચી પોતાની કાયા વેચી અને સાધુડાને ભોગ ધરાવે, સાધુડાને જમાડે છે. ત્યાં સુધીના દાખલા છે
ઈશ્વરે આપ્યું હોય ને તો આપણા આડોશી પાડોશી કોઈ હોય કે આપણી બેન દીકરી કોઈ હોય, ગામમાં કોઈ ગરીબ બ્રાહ્મણ હોય, કોઈ સાધુ સંત હોય કે કોઈ પણ દરિદ્ર માણસ હોય ને તો એનું ધ્યાન રાખ. આવા દાખલા છે કે પોતાનું શરીર વેચી, કાયા વેચી અને સાધુને જમાડ્યા છે. તોરલ પોતાની કાયાને ગીરવે રાખી દીધી, કાયા ગીરવે રાખી અને એને સાધુડાને જમાડ્યા. કે પતિદેવ હું એ કોઠીમાંથી, અને પછી એ પીપાની અવસ્થા એની સ્થિતિ શું થઈ હશે ત્યારે, કે બાપુ સાચી વાત કહું તમને, દાખલો છે હાથમાં જળ લઈ અને રામ નામનો મંત્ર બોલી અને કોઠીમાં છાંટ્યો અને કોઠીમાંથી એ શણગાર સજેલી સ્ત્રી બહાર નીકળે છે. વિશ્વાસ સદગુરુ ભેદ વચન વિશ્વાસ, આ વિશ્વાસ તો કઈક ને કઈક એનું ફળ મળે જ છે. સાવ કઈ નકામું નથી. કોઈ માણસ અમને પૂછે કે બાપુ તમે આવી કથાઓ કરો, આવા માંડવા ખોડો, એટલા માણસોને બધેને ભેગા કરો, નવ નવ દિવસ સુધી રજાઓ રાખે, બહેનો અને ભાઈઓ ઘરનું કંઈ કામ ન કરે, તમે કથામાં ફાયદો શું? સસુ અને સસરો કથામાં જાય ને પાછળ ના આવે એટલી બધી મજા આનંદ આવે, એટલે એનો આનંદ છે ને એ પુણ્ય અમને મળે. કોણ જાણી શકે કાળને રે સવારે કાલ કેવો થાશે, કોણ જાણી શકે કાળને રે સવારે કાલ કેવો થાશે, કોણ જાણી શકે કાળને રે સવારે કાલ કેવો થાશે, કોણ જાણી શકે કાળને રે સવાર કાલ કેવું થશે. આ કાયામાંથી હંસલો રે, આ કાયામાંથી હંસલો રે, ઓ ચિંતાનો લૂટી જશે. આ કાયામાંથી હંસલો રે, ઓ ચિંતાનો લૂટી જશે. મોટા મોટા બંગલા રે, મોટર ને ગાડી વાડે, તારા મોટા મોટા બંગલા રે, મોટર ને ગાડી વાડે, તારા મોટા મોટા બંગલા રે, હાથ ડાબું પડશે બધી માયા મૂડી ને લીને, બધી માયા મૂડી ને લીને, ખાલી હાથ ડાબું પડશે, બધી માયા મૂડી ને લીને, ખાલી હાથ ડાબું પડશે. કોણ જાણી શકે કાળની રે સવાર કાલ કેવું થશે, કોણ જાણી શકે કાળની રે સગા
तारी साची कोटी वाणी रे वाणी आ जग माही तारी साची कोटी वाणी रे वाणी आ जग मारे रे तारी साची कोटी वाणी रे सवार काल के हूँ पाते कौन जानी सके का।